એટલે અમાર વાલજી બાપા થોડાક ઉતાવળા થઈ ગયા કે હવાર વહેલો જવું છે, ભણવા જવું હોય ને. અરે આજ ક્યાંથી નામ લે, આજ નંદરાયજી બહુ હારા છે, આજ વાંધો નથી. હા એટલે મન બાપા અ દાદા બે જો ના ના, ભલે ની કુંભકર્ણ ની લીલામાં તે દેશી ગુલાબ છે, એનો હુવે તે કુંભકર્ણ ની લીલામાં ના જાય, કુંભકર્ણ ની કૃપામાં ન જાય, તે અહીંયા કૃષ્ણ ની કૃપામાં જ રે. એટલે મનના માખણિયા સાકર સ્નેહ ની, જો મનનું માખણ હોય તો તેનું ઘી કરવું પડે ને બાપા, એટલે ઘી કરવા ભડકો ક્યાં કરવો પડે, વિરહરૂપી ભડકો કરાય ને, વિરહરૂપી ભડકો થાય અહીંયા હૃદયમાં તો ઉપર ઓગળે કે ઘી થાય. સાકર તે સ્નેહનું સ્વરૂપ છે, સ્નેહ. આપણે પ્રભુને બે ત્રણ કાકરી સ્નેહથી ધરીએ, ભાવથી ધરીએ તો પ્રભુ આનંદથી ખાય. અને ક્યાંક તમારે જોવું તો પ્રભુ ગરીબ માણાને ત્યાં જ બિરાજતા છે, પૈસાદારને ત્યાં તો ભાગ્ય બિરાજતા હોય. આપણે પૈસાદારનો દાખલો દઉં તો મુકેશ અંબાણી મોટામાં મોટો દાખલો, તેમને તે પણ મર્યાદિત મર્યાદિત છે. એ તો બહારનું ખાતું હોય તો મને ખબર નથી, પણ તેમને ત્યાં પ્રભુ બિરાજે છે, તેમના બા એટલે મર્યાદિતના દીકરા થયા ને, તેમને ત્યાં પણ પ્રભુ બિરાજે. જો એવડા મોટા માણસને ત્યાં પ્રભુ બિરાજતા હોય તો તે તો કૃપા જ કહેવાય ને. એટલે સાકર સ્નેહને સ્નેહનું સ્વરૂપ છે, સ્નેહનું સ્વરૂપ હોય એટલે પ્રભુને આપણે સ્નેહથી ધરીએ. બાકી બે ત્રણ કાકરીથી ધરાય નહીં, તેમનો ભોગ 56 ભોગ છે, તે 56 ભોગ આરોગે. આ બે ત્રણ કાકરા મિશ્રીથી શું. હા એટલે પ્રભુ ભાવના ભીખા છે, ખાવાના ભીખા નથી. એટલે મહિડા મથી મથી લાવતી લાવતી તાજુ તાજુ માખણ ખવડાવતી. અને પ્રભુને આરોગવતા આરોગવતા પ્રેમ ઉત્પન્ન થયો, એટલે એવો પ્રેમ પ્રભુને પછી રમણીકભાઈ
પછી શું કરે? પબજી રમે? એટલે તે શું કરે? બધી જ સેવા પૂર્ણ થાય એટલે તે પ્રભુની લીલાના ગુણ લગાય. લીલાના ગુણ પ્રભુએ શું શું લીલા કરી? દાન લીલા, માન લીલા, પછી બાળ લીલા, માખણ ચોરી લીલા, કનઘટ લીલા, તેનું વિસ્તૃત વર્ણન કરે. વલ્લભના સ્વામી તો રસિયા, તો રસિયા, પ્રેમ રાધે શ્યામ કાજે શ્યામ. કથા કીર્તન માં જાય જ્યાં જોલા ખાય ને હરપ નો અવતાર આવે. કથા કીર્તન માં જાય જ્યાં જોલા ખાય ને હરપ નો અવતાર આવે. બાજુ બેઠા નો સગાડી ને મદારી નો અવતાર આવે. એટલે અમારે મનોર થેવા ચંદુભાઈ આઈના સરપંચ હરેશભાઈ તમારી ગ્રાન્ટ મંજૂર કરી હો. આઈના સરપંચ હરેશભાઈ એવા મારે દાઢી દાઢને બેને 200-200 રૂપિયા બક્ષિસમાં આપ્યા છે, ગ્રાન્ટ મંજૂર કરી કહેવાય. એવા અમારે મનોરથી ચંદુભાઈ, મનોરથી ચંદુભાઈ ને હા વેકરિયા પરિવારો, એમાં દાઢી દાઢને 500-500 રૂપિયા એવા બક્ષિસમાં આપે છે. શ્રી વલ્લભાધીશ કી જો આને છે ને સંસ્કાર કહેવાય. જેને જવું હોય ને વૈયા દેજો, બીજાને લઈને જતા નહીં. ઘણા બિચારા ઘેરે ક્યાં ખખડાયું નહીં, ખોયલું નહીં એટલે આવીને બેઠા.
ને ઘણે મૂંગણે હલવાનું છે. પણ કૃપા એ કૃપા એક આનંદની વાત છે. આપણે પેલા થોડીક ભેટ બોલા કરું પછી કઈક આગળ લઈ. ગૌરવવાસી ગામ એવા રવજી બાપા નામ અસ્તક હિતેશભાઈ 291 રૂપિયા આપે. ગૌરવવાસી ગામ ગોમતીબેન અસ્તક હિતેશભાઈ 251. કરશનભાઈ રવજીભાઈ વેકરિયા 501 રૂપિયા આપે. હિતેશભાઈ કરશનભાઈ વેકરિયા 1001 રૂપિયા ગુરુદેવની ભેટમાં આપે. જયાબેન કરશનભાઈ વેકરિયા 250. રસ્મિતાબેન હિતેશભાઈ વેકરિયા 250. ગૌરવવાસી રવજી બાપા અસ્તક રોહિતભાઈ 251 રૂપિયા ભેટમાં આપે. ગૌરવવાસી ગોમતીબેન અસ્તક રોહિતભાઈ 251 રૂપિયા ભેટમાં આપે. રોહિતભાઈ કરશનભાઈ વેકરિયા 501 રૂપિયા ભેટમાં આપે. સોનલબેન રોહિતભાઈ 501 રૂપિયા ભેટમાં આપે. એવી એવી છે ને એપી જે હો એપી રોહિતભાઈ 251 રૂપિયા ભેટમાં આપે. શ્યામ રોહિતભાઈ 251 રૂપિયા ગુરુજીને ભેટમાં આપે. બાજી રણછોડરાય જય હો. ના રહ્યો ઘટ મેં પ્રાણ રે અબ ના રહ્યો ઘટ મેં પ્રાણ અરે મૈયા મોહે એટલે મૈયાની ગોદીમાં જઈને બેસીને કે છે, અરે મૈયા મેરો વ્યાહ કરા દો. અત્યારે જેમ કીધું હોય તો પેલા તું ગોતી નાય એટલે આપણે કરાવી દઈ. એટલે મૈયા કે છે, ઓહો તુજે બ્યાહ કરવાનું હે, તારે બ્યાહ કરવો છે, લગ્ન કરવા છે. એટલે લાલો કે હા. તો કે તને કેવી દુલ્હન ગમે ઈ કે તો આપણે ઈ પ્રકારે કરીએ. એટલે મૈયાને લાલો કે છે, અરે મૈયા મોહે એસી દુલ્હન ભાવે Thank you.
કે આ મારી એવી દુલ્હન જોઈ છે જે આખા વિશ્વમાં બીજી એની જેવી હોય જ. મોટી માંગણી કરી નાખી એટલે કે એના જેવી એક તો કોઈ બીજી હોય નહીં. અને એ આમ ઘરે આવે ને તો કે આમ